हेलो फ्रेंड्स, वेलकम टू ज्ञानवी चैनल। आपणे स्वाध्याय 2.2 માં દાખલા નંબર 1 જોઈએ। नीचे दर्शावेल द्विघात बहुपदीओना शून्यो शोधो तथा तेमना शून्यो अने सगुणक वच्चेनो संबंध चकासो। एटले के आपणने आपेल द्विघात बहुपदी टी स्क्वेर माइनस 15 आपणने आपवामां आवी छे, तेना शुं करीशुं आपणे पहेला? तो के आपेल बहुपदीने आपणे शुं करी देवाना, पी ऑफ टी तरीके लई लेवाना। एटले के आपेल बहुपदी बराबर हुं शुं लई लईश, पी ऑफ टी बराबर टी स्क्वेर माइनस 15 कहीश। हवे અહીંયા આગળ આપણે જોઈએ તો કે આપણે શું શોધવાનું છે, શૂન્ય શોધવાના છે। તો કે આપેલ બહુપદી બરાબર આપણે શું લઈ લઈશું, 0 લઈ લેવાના, એટલે કે પી ઓફ ટી બરાબર 0 લઈ લઈશું। પી ઓફ ટી બરાબર 0, અને પી ઓફ ટી તો શું છે, તો કે ટી સ્ક્વેર માઇનસ 15। તો કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કે ટી સ્ક્વેર માઇનસ 15 બરાબર 0 છે। તો કે અહીંયા આગળ તમે બહુપદીના શૂન્યો શોધવાના છે, તો કે અહીંયા જુઓ તો કે ટી સ્ક્વેર એટલે કે કોઈકનો વર્ગ કહેવાય, અને માઇનસ 15, તો કે માઇનસ 15 કોનો વર્ગ, અહીંયા આગળ 15 કોનો વર્ગ છે, તો કે 15 એટલે કે હું વર્ગમૂળમાં 15નો વર્ગ કહી શકું 15। એટલે કે હવે અહીંયા આગળ તમે જુઓ તો કે આપણે અહીંયા આગળ શું કહી શકીશું, તો કે ટી સ્ક્વેર એટલે કે ટીનો વર્ગ કહેવાય, માઇનસ માટે ટી સ્ક્વેર એટલે કે ટીનો વર્ગ, અને 15 એટલે કે વર્ગમૂળમાં 15નો વર્ગ કહેવાય બરાબર 0। તો કે તમને યાદ આવે છે કે આ પ્રકારની કંઈક આપણે નિત્યસમ શીખી ચૂક્યા છે, તો કે આ પ્રકારનો નિત્યસમ હતો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય ને, તો આપણે એ પ્લસ બી અને એ માઇનસ બી બે અવયવ પાડી શકતા હતા। તો એ જ કામ આપણે અહીંયા કરવાનું છે, એટલે કે ટી સ્ક્વેર માઇનસ રૂટ 15નો વર્ગ છે, એટલે કે ટી માઇનસ વર્ગમૂળમાં 15, અને બીજો અવયવ આવશે ટી વત્તા વર્ગમૂળમાં 15 આવી જશે બરાબર 0 કહેવાય। તો કે અહીંયા ટી માઇનસ વર્ગમૂળ 15 બરાબર પણ 0 થાય, ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર પણ 0 આવશે। તો કે આપણે અહીંયા શું કહી શકીશું કે માટે ટી માઇનસ વર્ગમૂળ 15 બરાબર 0 અને ટી વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0, તો કે માટે ટી બરાબર શું થઈ જશે, વર્ગમૂળ 15, અને ટી બરાબર અહીંયા આગળ શું આવે, તો કે વર્ગમૂળ 15 આ બાજુ ધન હતા ડાબી બાજુ, તો કે જમણી બાજુ જાય, તો કે માટે માઇનસ વર્ગમૂળ 15 આવી જશે। હવે અહીંયા આગળ જોઈએ તો કે બે આપણને શૂન્યો કયા મળ્યા, તો કે આમ શૂન્યો કયા મળ્યા આપણને, બહુપદીના શૂન્યો કયા મળ્યા, તો કે વર્ગમૂળમાં 15 અને માઇનસ વર્ગમૂળમાં 15 મળે। તો કે હવે આપણને અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો કે આપણને કીધું હતું કે બહુપદીના શૂન્યો શોધો, તો કે શૂન્યો શોધી આપ્યા વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15। હવે અહીંયા આગળ જુઓ તો કે સહગુણક અને શૂન્યો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો કે એના માટે આપણે શું કામ કરીશું, તો કે એકવાર શૂન્યો કયા મળ્યા છે તે લખી લઈએ। તો કે અહીં શૂન્યો આપણને કયા મળ્યા છે, અહીં શૂન્યો વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળમાં 15 છે। હવે અહીંયા તમે ધ્યાન આપો તો કે આપણું સમીકરણ કયું હતું, ટી સ્ક્વેર માઇનસ 15 હતું, તો કે ટી સ્ક્વેર માઇનસ 15 આપણે અહીંયા લખીએ, તો કે ટી સ્ક્વેર માઇનસ 15। પણ અહીંયા આગળ જો અને આપણે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવા હોય ને, તો આપણે અહીંયા શું લખી શકીશું, ટી બી લખવો પડે, એટલે કે ટી વાળો ભાગ લખવો, એટલે કે ટી નથી હાજર, તો 0 ટી લખી શકીએ, માઇનસ 15 થાય, ને એ ટી સ્ક્વેર પ્લસ બી ટી પ્લસ સી સાથે સરખાવતા આપણને એનું મૂલ્ય શું મળે, તો કે એ બરાબર 1, બી બરાબર 0 મળે, અને સી બરાબર શું મળી જવાના, માઇનસ 15 મળવાના। તો કે અહીંયા તમે જુઓ ધ્યાનથી, તો કે આપણે આ શૂન્યો અને સહગુણકો મેળવી લીધા, તો કે તેમની વચ્ચેનો સંબંધની વાત કરી છે અહીંયા ક્યાંક, તો કે સંબંધ ચકાસવાનો છે, તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કયો, તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એટલે કે શૂન્યનો સરવાળો કેટલો થાય, માઇનસ બી છેદમાં એ, અને શૂન્યનો ગુણાકાર સી છેદમાં એ થવો જોઈએ। તો આપણે જોઈએ શૂન્યનો સરવાળો કરીએ, તો કે શૂન્યનો સરવાળો કેટલો આવે, તો કે સરવાળો એટલે કે વર્ગમૂળમાં 15 વત્તા ઓછા વર્ગમૂળમાં 15 આવવાના બરાબર। અહીંયા આગળ તમે જુઓ તો કે આ પ્લસ આ માઇનસ શું થઈ જશે, માઇનસ થાય, એટલે કે વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 આવી જવાના, તો કે વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 એટલે કે 0 આવી જશે। તો કે અહીંયા આગળ તમે જો આપણે શું દર્શાવવાનું છે, માઇનસ બી છેદમાં એ દર્શાવવાના બરાબર, તો કે આ 0 આવી ગયા, અને 0ના છેદમાં હું કંઈ બી લખું તો ચાલે, એટલે કે એની કિંમત શું છે, 1 છે, તો આપણે અહીંયા આગળ શું લખી દઈશું, 0ના છેદમાં 1 લઈશું, અને અહીંયા આગળ માઇનસ લખી દઉં તો બી કંઈ પ્રોબ્લેમ આવે, તો કે જો 0ને કોઈ સંજ્ઞા હોય
ना होय तो अहीं माइनस लखू तो भी जवाब जीरो ज रहेवानो। जीरो ना छेद में कहीं भी लखो तो अपन जीरो रहेवानो, माटे आपणे अहीं कोई प्रकार फरक नहीं पड़वानो। आज आपणे अहीं बनाव्युं छे एनो मतलब तो जीरो ज थाय छे, परंतु हाँ अहीं आगळ आ जीरो एटले के बी लखी सकीए, आ एक एटले के ए लखी सकीए। तो कि आपणे अहीं आगळ शुं कर्युं छे तो कि माइनस बी छेद में ए स्वरूप मळी जाय छे। तो कि शून्यनो सरवाळो बराबर शू मळे छे, माइनस बी छेद में ए मळी गयो। हवे चेक करिए कि शून्यनो गुणाकार बराबर आपणने शू मळे छे, तो कि शून्यनो गुणाकार बराबर जोईए आपणे, तो कि शून्यनो गुणाकार आपणने शू मळे, तो कि वर्गमूळ में पंदर गुणाकार माइनस वर्गमूळ में पंदर मळे। तो कि अहींया तमे जो तो कि आ वर्गमूळ पंदर गुणिया वर्गमूळ पंदर करवानो, एटले कि वर्गमूळ पंदर नो शू थई जशे, वर्ग थई जाय, वर्गमूळ में पंदर नो वर्ग। अने आ माइनस जे हतो ए एवो ने एवो रहेवानो, एटले कि आपणे अहींया आगळ आगळ माइनस लखी दईशुं। तो कि जवाब शुं आवे, माइनस वर्गमूळ पंदर नो वर्ग माइनस पंदर आवे। અને અહીંયા માઇનસ પંદરના છેદમાં કંઈ નહીં પણ હું એક કહી શકું। તો કે અહીંયા તમે જુઓ તો કે માઇનસ પંદર એટલે શું કહેવાય, સી, અને એક છેદમાં એટલે કે એક એટલે કે એ કહી શકીએ। તો કે અહીંયા તમે આપણે શું દર્શાવી દીધું, સી છેદમાં એ લાયા। તો કે તમે જોઈ શકો છો કે શૂન્યનો ગુણાકાર બરાબર શું મળે, સી છેદમાં એ મળે। તો કે આપણે અહીંયા આગળ શૂન્યનો ગુણાકાર અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવ્યો તથા શૂન્યો પણ આપણે અહીંયા શોધી આપ્યા। થેન્ક યુ।